કેપિટલ વિકટની એક ચેમ્બરની ગ્રીવાના આચ્છેદનું ક્ષેત્રફળ સ્મોલ એ છે, જેમાં એમ દ્રવ્યમાનનો એક બોલ ફિટ એટલે કે ચુસ્ત થઈ જાય છે અને કોઈ પણ ઘર્ષણ વિના ઉપર નીચે ગતિ કરી શકે છે. જુઓ આકૃતિ. એમ બતાવો કે બોલને થોડોક નીચે દબાવીને મુક્ત કરતા તે સરળ આવત ગતિ કરે છે. હવાના દબાણ કદ બદલાવને સમતાપી ગણીને દોલનોના આવટકાળ માટેનું સૂત્ર મેળવો. જુઓ આકૃતિ. સોલ્યુશન. હવે અહીંયા આપણે જોવા જઈએ તો એમ દળનો જે આપણને એક બોલ જે છે એ આપણે નીચે તરફ એક્સ જેટલો લઈને છોડી દઈએ છીએ, એટલે ઘર્ષણ વગર ઉપર નીચે સરળ આવત ગતિ કરે છે, એમ આપણે સાબિત કરવાનું છે. તો આપણે લખીએ કે બોલને ધારો કે એક્સ જેટલો નીચે તરફ દબાવતા ચેમ્બરના કદમાં ડેલ્ટા વી બરાબર એ ઇન્ટુ એક્સ, એના છેદનું ક્ષેત્રફળ છે, અને એક્સ જેટલું આપણે નીચે તરફ લઈ ગયા. અહીંયા ક્યાંક આપણે બોલને લઈ આવ્યા છીએ એક્સ જેટલું નીચે તરફ. તો બોલને ધારો કે એક્સ જેટલો નીચે તરફ દબાવતા ચેમ્બરના કદમાં ડેલ્ટા વી બરાબર એ ઇન્ટુ એક્સ જેટલો ઘટાડો થાય છે, આથી ચેમ્બરના દબાણમાં ડેલ્ટા પી જેટલો વધારો થાય છે. હવે એને આપણને આ જે પ્રક્રિયા છે હવાના દબાણ કદ બદલાવની સમતાપી કીધી છે, તો સમતાપી પ્રક્રિયા અનુસાર આપણે એવું જાણીએ છીએ પીવી ઇઝ ઇક્વલ ટુ અચળ. આના ઉપરથી આપણે એવું લખી શકીએ ડેલ્ટા પી ઇન્ટુ વી પ્લસ વી ડેલ્ટા વી ઇન્ટુ પી ડેલ્ટા વી ઇન્ટુ પી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. સો આના ઉપરથી આપણે જો ડેલ્ટા પીને કરતા બનાવીએ તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે માઇનસ પી ડેલ્ટા વી અપોન વી, જે દબાણમાં થતો વધારો આપણને અહીંયા મળે છે. હવે અહીં લખી શકીએ અહીં ચેમ્બરના દબાણમાં ડેલ્ટા પી જેટલો વધારો થવાથી બોલ પર લાગતું પુનઃસ્થાપક બળ એફ આર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી ઇન્ટુ આડછેદનું ક્ષેત્રફળ સ્મોલ એ, કારણ કે દબાણમાં ડેલ્ટા પી જેટલો વધારો થયો દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ પરથી મેં લખ્યું પુનઃસ્થાપક બળ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી ઇન્ટુ એ. ડેલ્ટા પી જે છે એ આપણી પાસે અહીંયા આપણને આપેલું છે માઇનસ પી ડેલ્ટા વી ઇન્ટુ એ અપોન આપણે કેપિટલ વી. આ આપણને પુનઃસ્થાપક બળ મળી ગયું. હવે આપણે જોવા જઈએ અહીંયા તો ડેલ્ટા વીની જગ્યાએ હું એક્સ મૂકી દઉં, સો એફ આર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બરાબર આપણે અહીંયા લખ્યું એ એક્સ, સો એફ આર ઇઝ ઇક્વલ ટુ તમને અહીંયા મળશે માઇનસ પી એ સ્ક્વેર એક્સ અપોન કેપિટલ વી. ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એક્સ મૂકતા. તો હવે આપણે બધા પ્રવેગ નવ સૂત્ર જાણીએ છીએ, એ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય એફ આર અપોન એમ. આ એમ ઈ અહીંયા જે બોલ છે એનું આપણે દળ લેશું, સો એફ આરની જગ્યાએ માઇનસ પી એ સ્ક્વેર એક્સ અપોન એમ વી. અને અહીંયા આપણે એવું સાબિત થઈ જાય છે અને કીધી સમીકરણ નંબર એક, તો સમીકરણ એક પરથી એ ચલે છે માઇનસ એક્સ સાબિત થતું હોવાથી કહી શકાય કે બોલ સરળ આવર્ત ગતિ કરે છે. પી સ્મોલ એ આચ્છેદનું ક્ષેત્રફળ છે, સ્મોલ એમ ઈ દળ છે અને વી ઈ કદ છે, તો અહીંયા આપણે એ ચલે છે માઇનસ એક્સ સાબિત થતું હોવાથી કહી શકાય કે બોલ સરળ આવર્ત ગતિ કરે છે. હવે સમીકરણ એક જે છે એને આપણે સમીકરણ
एक ने ए इज इक्वल टू माइनस ओमेगा स्क्वायर एक्स साथे सरखावता समीकरण एक ने जो आपने ए इज इक्वल टू माइनस ओमेगा स्क्वायर एक्स साथे सरखावीए तो ओमेगा स्क्वायर नी जगह आपने लखी शकीए पी ए स्क्वायर अपॉन एम वी साथे सरखावता ओमेगा स्क्वायर इज इक्वल टू आपने અહીંયા મળશે પી સ્મોલ એ સ્ક્વેર અપોન સ્મોલ એમ કેપિટલ વી સો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે અંડર રૂટ પી એ સ્ક્વેર અપોન સ્મોલ એમ વી હવે આવર્તકાળના સૂત્રથી આપણે પરિચિત છીએ આવર્તકાળ કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ ટુ પાય અપોન ઓમેગા સો ઇઝ ઇક્વલ ટુ લખી શકાય ટુ પાય અંડર રૂટ એમ વી m capital v upon p small a square but હવે એને આપણે અહીંયા પ્રક્રિયા જે છે એ અગેન સમતાપી પ્રક્રિયા એને આપણને આપી છે તો સમતાપી પ્રક્રિયા માટે p બરાબર b એટલે કે બલ્ક મોડ્યુલસ નો આપણે ઉપયોગ કરશું બલ્ક મોડ્યુલસ લેતા આપણને સૂત્ર ફાઇનલી મળી જશે ટી ઇઝ ઇક્વલ ટુ ટુ પાય અંડર રૂટ એમ વી અપોન કેપિટલ બી એ સ્ક્વેર જે આપણો ફાઇનલ આન્સર થઈ ગયો